નમસ્કાર, નેશન પ્રેઝન્ટમાં આપનું સ્વાગત છે. હું સુથલ પરમાર. વનકર્મીને માર મારવાના આરોપ માટે નોંધાયેલી ફરિયાદમાં ડીડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈત્ર વસાવા હવે અન્ય છ સાથે રાજપીપળાની જેલમાં બંધ છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી માટે પણ ચૈત્ર વસાવાને કાયમી જામીન અપાવડાવીને બહાર લાવવા સૌથી મહત્વનું પરિબળ બની ગયું છે. એક તરફ લોકસભાની ચૂંટણી માથા પર છે અને ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ પણ સોડે કડાએ ખીલ્યું છે, તે ડીડિયાપાડા બેઠક પણ ભાજપના હિટ લિસ્ટમાં છે. ઉલ્લેખનીય છે કે ચેતર વસાવા અનેકવાર જાહેર મંચ પરથી સરકારની આદિવાસી વિરોધી નીતિને વખોડી ચૂક્યા છે. આ વખતે ખુદ ભારતીય જનતા પાર્ટી આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર વિજય બનવાના લક્ષ્યાંક સાથે નીકળી છે. ત્યારે એવી બેઠકો જ્યાં ભારતીય જનતા પાર્ટી નબળી છે ત્યાં ઓપરેશન લોટસની અમલવારી થઈ રહી છે. આ જ બેઠકોમાં ડીડિયાપાડા મતવિસ્તારનો પણ સમાવેશ થાય છે. જો ચેતર વસાવાને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવાનો આવે તો તેનો રાજકીય ફાયદો આમ આદમી પાર્ટીને નહીં થઈ શકે, કારણ કે ચેતર વસાવા બહાર આવીને બમણા જોરથી ત્રાટકી શકે છે અને આ હકીકતની જાણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને સુપેરે ખબર છે અને તેને લઈને ચેતર વસાવા જેટલો સમય જેલમાં રહે એનો સીધો અને આડકતરો ગેરફાયદો પાર્ટીને થઈ શકે છે એવું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે. કારણ કે હાલ ચેતર વસાવા માત્ર દેડિયાપાડા જ નહીં પરંતુ અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટી ઉપર એક લડાયક નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે, ત્યારે એમની રાજકીય પાંખો કાપવા માટેના કાવા દાવા પણ પૂર જોશમાં ચાલી રહ્યા છે. મર્યાદિત આવક અને ચૂંટણી લડવા માટેના ટાંચા સાધનો હોવા છતાં ચેતર વસાવા એમના મતદારો સાથે રાજકીય રીતે ઓછા અને પારિવારિક રીતે વધારે ઘનિષ્ઠતાથી જોડાયેલા છે, જે કોઈ પણ રાજનેતા માટે રાજકીય અખાડામાં પ્લસ પોઈન્ટ ગણાય. આગામી દિવસોમાં જે ચેતર વસાવા કોઈ પણ પ્રકારના દાબ દબાણને વશ નહીં થાય તો એ રાજનીતિની લાંબી રેસનો ઘોડો સાબિત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.